नमो परिकल्पाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सर्वसाहुणं ऐसो पंच नमो कारो सर्वपापनाशनं मंगलाणं च सर्वचे पड़वं भवै मंगलं अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रगपं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् आज कृपाल देव वचनामृत नो स्वाध्याय कई वक्त अपने पत्रांक 663 सुधी स्वाध्याय कर्यो छे। हवे आज पत्रांक 664 थी आगे लईए छीए। पत्रांक 664 आ पत्र सुभागभाई प्रत्ये लखायो छे। कृपाल देव लखे छे मुंबई पोष वर्ग बीज सवन 1952 सर्व प्रकारना भयने रहेवाना स्थानक रूप आ संसार ने विषे मात्र एक वैराग्य ज अभय छे। भयने रहेवानुं स्थान संसार, संसार दरेक जीवनो पोतानो पोताना राग देशना भाव छे एज जीवनो संसार छे। अने ए संसार एटले के पोताना राग द्वेष भाव रूप जे पोतानो परिणमन छे ए एनो संसार छे एमां ज भय छे। सर्व प्रकारना भयो एमां ज रह्या छे। जेने राग द्वेष थाय छे एने भय थया विना रहे ज नहीं। भले ए मारथी गमे तेम वर्तो होय छतां એ ભય રહિત હોય જ નહીં, કેમ કે એનો સંસાર છે એ રાગ દ્વેષ રૂપે છે અને જ્યારે રાગ દ્વેષ રૂપે પોતે પરિણમી રહ્યો છે તો એને ભય હોય હોય ને હોય, કેમ કે એને સમ્યક દર્શન ક્યાં છે, જેના પરિણામ જે થઈ રહ્યા છે એ કેવા થઈ રહ્યા છે, રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા છે, એટલે વસ્તુ સ્વરૂપને એ સાચી રીતે સમજ્યો નથી, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા નથી, છ દ્રવ્ય નવ તત્વની સાચી સમજ નથી, શ્રદ્ધા નથી, પોતાનો અનુભવ નથી, અનુભૂતિ નથી, એવો મિથ્યા દ્રષ્ટિ જીવ એને હંમેશા ભય હોય જ છે સંસારમાં જે રહ્યો છે, એટલે કે આ દેશમાં જે રોકાઈ રહ્યો છે એને ભય હોય જ છે, એ મિથ્યાત્વ સહિત છે એને ભય હોય જ છે। સમ્યક્ત્વ થયા પછી ભલે એ સંસારમાં રહ્યો હોય પણ એને અનંતાનુબંધીના હવે રાગ દ્વેષ નથી, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ હવે રહ્યા નથી અને દર્શન મોનીએ ગયું છે, એટલે કોઈક પ્રકારે એને પણ રાગ દ્વેષના પરિણામ થતા હોય એટલે એ રીતે એનો સંસાર હોય, પણ એ સંસાર વૃદ્ધિ પામતો જ નથી, અનંતાનુબંધીની ચોકડી ગયા પછીથી જે પરિણામ થાય એ પરિણામ એવા પરિણામ નથી કે એને અનંત સંસારનું કારણ થાય, અનંત ભવનું કારણ થાય, અને જ્યારે ચોથા ગુણસ્થાનની દશામાં છે, સહાનુભૂતિ થઈ છે, પોતે કોણ છે એનો ખ્યાલ આવી ગયો છે, એટલે જગતના પદાર્થો પ્રત્યે હવે એને એવો રાગ પણ થતો નથી, એમાં હિત બુદ્ધિ લાગતી નથી, જગતના પદાર્થોમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવું છે એ વાત હવે રહી નથી, સાચા સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય એ અનુભવ સહિત એને ખ્યાલમાં આવ્યું છે કે પોતાનું સ્વરૂપ છે તે જ સુખનો સાગર છે, એ સિવાય બીજે ક્યાંયથી સુખની પ્રાપ્તિ થતી જ નથી, એટલે જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ વર્તે છે। વળી સમ્યક દર્શન થયું છે એટલે પોતે કોણ છે
એનું પણ ભાન છે, પોતે સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા છે, નિત્ય એવો ને એવો જ રહ્યો છે. એમાં કોઈ બીજો કઈ ફેરફાર કરે એ શક્ય નથી, એ વાત પણ એને સમજાઈ ગઈ છે. છય દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ રહેવું અને છય દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન થવું, એ વાત એ પેલા દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા શીખ્યો હતો, એ હવે એને સમ્યક થઈ ગયું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી અને દરેક દ્રવ્યનું અસ્તિત્વ પોતાનું પોતાથી જ છે. તો પછી મારા પરિણામ જે થઈ રહ્યા હોય એને બીજો ક્યાં કાંઈ કરે છે? એટલે ભય છે નો, કોઈ મારા પરિણામ કરે તો ભય થાય ને, કોઈ મને મારે કે કોઈ મને કાંઈક કરે અને મને નુકસાન પહોંચાડે, એ વાત જ નથી. જે પરિણામ થઈ રહ્યા છે તે પોતાના પરિણામ છે અને એ જે થવા યોગ્ય છે તે થઈ રહ્યા છે, અને એવા પરના લક્ષ્ય થતા પરિણામથી પણ પોતે ભગવાન આત્મા જુદો છે. આ વાત દ્રઢ થઈ ગઈ છે, અનુભવ સહિત દ્રઢ થઈ ગઈ છે, એટલે ભય ચાલ્યો જાય છે કે વર્તમાનમાં જે પરિણામ થઈ રહ્યા હોય એમાં કોઈક નિમિત્ત કારણ હોય, કુરુના કર્મના ઉદયો હોય, આ બધી વાત હોય તો હોય. અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ, આ જ દ્રષ્ટિ રહે છે, આ શ્રદ્ધા કાયમ ટકીને રહે છે, એટલે ભય નથી હોતું. એટલે કહેવા માત્ર સંસારમાં છે, ખરેખર તો એ સંસારી નથી. ચોથા ગુણસ્થાનથી દશા એની એવી થઈ જાય છે, એના પરિણામ વિતરાગી થાય છે, એને હવે જે કંઈ કસાય છે એ મંદ કસાય છે. અહીંયા કૃપાળુદેવ એ વાત એક લીટીમાં આપણને સમજાવી દે છે કે સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ આ સંસાર, એવા સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. હવે ભય રહિત થવાનું કારણ વૈરાગ્ય જ છે એમ કહ્યું, પણ વૈરાગ્ય થાય કેવી રીતે? વૈરાગ્ય તો ત્યારે જ થાય કે જયારે એ સહાનુભૂતિ કરે, સ્વનો અનુભવ કરે અને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરે, તો એને જગતના પદાર્થો પ્રત્યે જ્ઞાન સહિત ની ઉદાસીનતા હોય એવો વૈરાગ્ય હોય, એ વિના વૈરાગ્ય હોય નહીં. એટલે બીજી રીતે કહીએ તો જયારે વૈરાગ્ય કયો છે તો સાચો વૈરાગ્ય કયો છે, આ કઈ સ્મશાન વૈરાગની ક્ષણિક વૈરાગની વાત નથી. એટલે એવો જયારે સાચો વૈરાગ્ય છે તો એ સમ્યક દ્રષ્ટિ હોય તો જ એને સાચો વૈરાગ્ય હોય, અને એવા સમ્યક દ્રષ્ટિને કોઈ ભય રહેતો નથી, કોઈ શંકા નથી, કોઈ આકાંક્ષા નથી, એની તો એવી જ દશા છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનક રૂપ આ સંસાર છે, અને એ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે, બીજું કાંઈ એને ભય રહીત કરી શકતું નથી. સમ્યક તો થયા પછી એ ખરેખર ભય રહિત થઈ જાય છે. આગળ લખે છે કે મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી, એવા શ્રી મહાવીર ઋષભ આદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ ત્યાગનું ઉત્કૃષ્ટનું ઉપદેશ્યું છે. વૈરાગ્ય દશાની વાત કરી અને સાથે ત્યાગની પણ વાત કરી. વૈરાગ્ય દશા હોય એટલે આપોઆપ પછી પરિણામ એવા થાય કે ત્યાગ કરીને એ નીકળી જાય, બધું ત્યાગીને નીકળી જાય. શ્રદ્ધામાં તો એને ત્યાગ છે જ, જગત આખાના બધા જ પદાર્થનો સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધામાં તો ત્યાગ વર્તે છે, પણ નિમિત્ત કારણપણે પણ એનો ત્યાગ કરી અને ચાલી નીકળે છે. મોટા મુનિઓને જે વૈરાગ્ય દશા પ્રાપ્ત થવી દુર્લભ છે, એ બી વૈરાગ્ય દશા. મુનિઓએ તો બધું છોડ્યું છે, બહાર નીકળી ગયા છે, બહાર બધું છોડી દીધું છે, પણ એમને એવી વૈરાગ્ય દશા હજી નથી થઈ જેવી વૈરાગ્ય દશા મહાવીર સ્વામી ભગવાન, ઋષભદેવ ભગવાન, એ બધા તીર્થંકર ભગવાનને હજી દીક્ષા નહોતી લીધી ત્યારે વર્તતી હતી. સાયક સમ્યક દ્રષ્ટિ હતા ને, સાયિક સમ્યક દ્રષ્ટિ મહાવીર સ્વામી ભગવાન હોય, નેમનાથ ભગવાન હોય કે પાર્શ્વનાથ ભગવાન હોય, અજીતનાથ ભગવાન હોય કે સંભવનાથ ભગવાન, બધા એવા એ કેવળ જ્ઞાની પરમાત્માઓ જે થયા, એ બધા વાત અહીંયા કરવી છે. દર્શાવવું એ છે કે જેમને કેવળ જ્ઞાન આ ભાવમાં થવાનું છે એને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પહેલેથી હોય જ છે,
અને એમાં આ તો તીર્થંકરજીની વાત લીધી છે. તીર્થંકર ભગવાન જે જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવ્યા છે, એવા ઋષભ ભગવાન ભગવાન થી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધીના બધા તીર્થંકર ભગવાનો એ ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે પણ, ગૃહને ગૃહવાસને વિશે હતા ત્યારે પણ એમને એવી વૈરાગ્ય દશા હતી, એમને એવી વૈરાગ્ય દશા હતી કે છે કે એવી વૈરાગ્ય દશા મોટા મુનિઓને પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. તે વૈરાગ્ય દશા તો ગૃહવાસને વિશે જેને પ્રાય વર્તતી હતી એવા શ્રી મહાવીર સ્વામી ભગવાન, ઋષભદેવ ભગવાન એવા તીર્થંકર ભગવાનને હતી. ક્યારે હતી? ગૃહવાસમાં હતા ત્યારે પણ હતી, છતાં પણ એવો ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, ઘરવાર બધું છોડી દીક્ષા લઈને ચાલી નીકળ્યા. અને એ જ ત્યાગનું ઉત્કૃષ્ટ ઉપદેશ છે. એવો ત્યાગ, એવા ત્યાગની વાત ચાલે છે. સાઈક સમ્યકદર્શી એવા એ તીર્થંકર ભગવાન દીક્ષા લઈને ચાલી નીકળ્યા. એ વખતે પણ એમને તો વૈરાગ દશા તો હતી જ, સાયક સમકીતી હતા, છતાં પણ એ ત્યાગી સર્વ ત્યાગ કરીને એ ચાલી નીકળ્યા, દીક્ષા લઈને ચાલી નીકળ્યા. એટલે ત્યાગ કરવો કેટલો જરૂરી હશે, ત્યાગનું કેટલું મહાત્મા એમને લાગ્યું હશે, અને એ ત્યાગ કેટલો સહજતાથી થયો હશે. કેમ કે બધો ત્યાગ કરી દીધો. રાજા મહારાજા ને જે સંપત્તિ હોય એના કરતા તો એમાં તો સંપત્તિ હતી, પણ સાથે ને સાથે સારી રીતે પણ ઉત્કૃષ્ટ એવું સ્વાસ્થ્ય, એવી શારીરિક શક્તિ, એવી અનેક વિદ્યાઓ, આ બધું હતું. તીર્થંકરના જીવને શું નથી હોતું, બધી વાતે બધું જ એમને પરિપૂર્ણ હોય ને ઉત્કૃષ્ટ હોય, છતાં એ બધું છોડીને ચાલી નીકળ્યા. એટલે કૃપાળુદેવ કહે છે કે એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું અહીંયા ઉપદેશવામાં આવ્યું છે કે આ ત્યાગ ઉત્કૃષ્ટ છે, એવો ત્યાગ હોય છે. અને એ ત્યાગ છે તો વૈરાગ છે, વૈરાગ છે ને ત્યાગ છે, જ્ઞાન છે, સમ્યક દર્શન છે, બધું સાથે હોય છે. આગળ લખે છે કે ગૃહસ્થાદી વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદી વ્યવહાર ન હોય એવો નિયમ નથી. એવું નથી કે ગૃહસ્થ હોય એને આત્મજ્ઞાન ન થાય, એવી પણ વાત નથી. અને આત્મજ્ઞાન જેને હોય એને પછી ગૃહસ્થાદી વ્યવહાર ન હોય એમ પણ નિયમ નથી કઈ. એટલે કે ગૃહસ્થ હોય, ગૃહવાસમાં રહેતા હોય, છતાં પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે અને આત્મજ્ઞાન હોય અને છતાંય એને ગૃહસ્થના વ્યવહાર હોય, આત્મજ્ઞાન થયા પછીથી બધા દરબાર છૂટી જાય એવી કોઈ વાત હોતી નથી. એ ચારિત્રનો પુરુષાર્થ આખી વસ્તુ જુદી છે. સમ્યક તો થયા પછીથી ચારિત્રનો પુરુષાર્થ એના કાળે થવાનો સમય હોય ત્યારે થાય છે. એમને ચારિત્ર લઈને નીકળે એટલે કાંઈ સમ્યક દર્શન થઈ જાય એમ પણ નહીં, અને સમ્યક દર્શન થાય એટલે તરત જ ચારિત્ર લઈ લે એમ પણ નહીં. અને ગૃહસ્થાશ્રમની અંદર સમ્યક દર્શન ન થાય એમ પણ નથી, આત્મજ્ઞાન ન થાય એમ પણ હોતું નથી. અને આત્મજ્ઞાન થાય પછી બધું છોડીને જંગલમાં ચાલ્યા જાય એવી પણ વાત હોતી નથી, એવા કોઈ નિયમ નથી. તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે. તેમ છતાં પણ જ્ઞાનીને પણ આવા ત્યાગ વ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે. એટલે એમને પણ એ ત્યાગ કરવા માટે એની ભલામણ કરી છે. ત્યાગ એમને માટે પણ ત્યાગ જે છે તે એક ઉત્તમ સાધન છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં સમ્યક દર્શનથી આગળ વધી અને જ્યારે એ પૂર્ણ દશાને પ્રગટ કરે છે તો એમાં આ ત્યાગ હોય છે. વૈરાગ ને ત્યાગ, તપ, આ બધાના અર્થ જ્યારે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે કે એમને તો એ સહજ હોય છે,
वो त्याग तो सहज थी जाए। एटले तो 28 मूल गुण सहित चोख्खू द्रव्यलिंग होय छे, चोख्खू द्रव्यलिंग होय छे अने ए मुनि दशा जेने छे अने सातमा गुणसान नी दशा जेने आवी छे ए ज साचा मुनि छे। सातमो गुणस्थान बाह्यमां चोख्खू द्रव्यलिंग न होय तो आवतुं नथी। અંતરંગ દશા કઈ એમને એવી સાતમા ગુણસ્થાનની થઈ જાય છે એમ નથી હોતું। મુનિ દશા અંગીકાર કરી અને ધ્યાનમાં એ સાતમા ગુણસ્થાનને પ્રગટ કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં। અને પછી સાતમા ગુણસ્થાનને પ્રગટ કર્યા પછી જયારે એ સવિકલ્પ થાય છે તો છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે। પણ છઠ્ઠા ગુણસ્થાન જેવું ચોખ્ખું દ્રવ્યલિંગ તો હોવું જોઈએ, એ ન હોય અને બારમા વસ્ત્ર સહિત હોય સાતમું ગુણસ્થાન આવી જાય એમ બને નહીં, એવું બનતું નથી। એટલે ત્યાગની અહીંયા તો મુખ્યતાથી વાત ચાલી રહી છે કેમ એમને ઉપદેશી છે એ ત્યાગ વ્યવહારની ભલામણ એમને મહાપુરુષોએ કરી છે। કેમ કે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, ઐશ્વર્ય પોતાનું ઐશ્વર્ય પોતાની શક્તિ પોતાની સર્વ પ્રકારે શક્તિ પોતાનું એવું સામર્થ્ય ઐશ્વર્યને જે અંદરમાં એ પડ્યું છે જીવને શક્તિ રૂપે જે પોતાનું ઐશ્વર્ય પડ્યું છે એની વ્યક્તતા આ ત્યાગ દ્વારા થઈ જાય છે। એવું ઐશ્વર્ય હોય તો ત્યાગ કરે, નહીં તો વસ્તુ છૂટે નહીં, ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી એમની જે જ્ઞાન દશા થઈ છે। અને જ્યારે પછી એ સર્વસંગ પરિત્યાગ કરીને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરવાને માટે દીક્ષા લઈને ચાલી નીકળે છે તો એ લોકને ઉપકારભૂત છે, લોકને પણ એ ઉપકારભૂત છે। કેમ કે એમ કરતા એ સાતમો ગુણસ્થાન અને સાતમા ગુણસ્થાનથી પણ આગળ વધી અને શ્રેણી ચડે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એટલે લોકને એટલે લોકના જીવોને એ ઉપકાર થાય છે, એમની ઉપર એવો ઉપકાર થાય છે। એ બીજું કારણ આપ્યું અને ત્યાગ અકર્તવ્ય લક્ષે કર્તવ્ય છે એમાં સંદેહ નથી। ત્યાગ અકર્તવ્ય લક્ષે કર્તવ્ય છે એટલે કે હું કરું એવો ભાવ નહીં, એટલે અકર્તવ્ય લક્ષ થયું, પણ છે કર્તવ્ય, એ કરવું કરવા યોગ્ય જ છે, ત્યાગ કરવા જેવો છે। પણ મેં ત્યાગ કર્યો, આનો ત્યાગ કર્યો, આનો ત્યાગ કરવો એવો વિકલ્પ પણ ન રહે એના સંબંધી એની સર્વ પ્રકારે રૂચિ છૂટી જાય, એના સંબંધી વસ્તુ પદાર્થો સંબંધી કોઈ બીજી વાત હોય નહીં, એ મને હિતકારી કે અહિતકારી કે મારું કે તારું કે મારા બાપ દાદા તરફથી પ્રાપ્ત થયેલું કે અમે જીત્યા હતા કે આવી કોઈ વાત ન રહે એમ એ વસ્તુનો ત્યાગ થઈ જાય, અમે છોડ્યું છે એવો પણ વિકલ્પ ન રહે એમ અકર્તવ્ય લક્ષે કર્તવ્ય છે, કરવા જેવું એ છે તો હું કરું છું એમ નહીં, કરવું એમાં કર્તાપણાની બુદ્ધિ છે અને કર્તાપણાની બુદ્ધિ સહિત જે કંઈ ત્યાગવામાં આવે એ તો હંમેશા યાદ રહ્યા જ કરે છે કે અમે આ છોડ્યું છે, અમે આ છોડ્યું છે, અમે આ છોડ્યું છે, અમે આ છોડ્યું છે, અમે આનો ત્યાગ કર્યો છે, અમે ત્યાગ કર્યો છે, એ જ રહ્યા કરે, અંતરમાં એ વાત ખસે નહીં। એટલે એ છોડવા યોગ્ય છે, કર્તવ્ય છે, પણ કેવી રીતે કે અકર્તવ્ય લક્ષી હું ક્યાં છોડું છું, એ છૂટું જ છે, મારાથી એ બધું છૂટું જ છે એમ એ ત્યાગીને નીકળી જાય છે। શું ભાવ હોય છે? વસ્તુ પદાર્થો તો છૂટા જ હતા, એમાં મેં શું ત્યાગ્યું, એ અમારામાં હતા નહીં, અમે એનામાં હતા નહીં, અમારાથી એ ભિન્ન હતા, એવો સહજ ભાવ હોય એમ એ અકર્તવ્ય કર્તવ્ય છે, એમાં સંદેહ નથી। આ ત્યાગની વાત કરી છે, ઉત્કૃષ્ટ ત્યાગ કેવો હોય એની વાત અહીંયા કરી છે અને એ બધાને એ કર્તવ્ય છે। મહાપુરુષોને માટે પણ એમને હજી પૂર્ણ દશા નથી પ્રગટ કરી ત્યારે એમને પણ એ કર્તવ્ય જ છે। કોઈ એમ માને કે આપણે બધું અંતરમાં જ કરવાનું છે ને પછી એમાં આ વસ્તુઓ બધી હોય તો ભલે ને રહી, એમાં શું વાંધો છે, તો સમજવું કે એ મિથ્યા દ્રષ્ટિ છે, એને તીવ્ર રાગ
અને કષાયના પરિણામ થઈ જ રહ્યા છે એવો વિકલ્પ ઉઠે જ નહીં. શ્રદ્ધામાં તો એમ જ હોય કે આ વસ્તુ જે કઈ મને પ્રાપ્ત થઈ છે એ સંયોગે કરીને પ્રાપ્ત થઈ છે અને એમાં હું હિતબુદ્ધિ કરું છું, એમાં મને હિતકારી છે, લાભદાયક છે, ઉપયોગી છે, એનાથી મને આનંદની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય, આવી બુદ્ધિ હું કરું છું, મને હોય નહીં. મને એવો વિકલ્પ કે આ કોઈ પણ પદાર્થ જે છે કોઈક રીતે ઉપયોગી છે એવો વિકલ્પ ના આવવો જોઈએ. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે કોઈ પદાર્થ બીજા પદાર્થનું કાંઈ કરતો નથી, એના પરિણામને ફેરવતો નથી, તો પછી આ મારી આસપાસમાં રહેલા પદાર્થો એ સંયોગે કરીને મારી હમીપમાં રહ્યા છે, એ મારું શું કરવાના છે? કાંઈ કરતા નથી અને નકામાનો હું એમાં એમાં રોકાઈ રહ્યો છું એના વિચારમાં, એના વિકલ્પમાં. આવો ભાવ હોવો જોઈએ. આગળ કહે છે કે સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, તેને પરમાર્થ સંયમ કહ્યો છે. સંયમની વાત કરે છે. સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, એમાં રહેવું એ સંયમ છે. બારમા વ્રત અંગીકાર કરીએ, સંયમ લઈએ, એ બધું તો વ્યવહાર થાય. ખરેખર સંયમ તો જયારે પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને રમણતા લીનતા કરે છે, સ્વરૂપને વિશે ઘણો લાંબો સમય એને સ્થિરતા થતી હોય છે, તો એ સાચો સંયમ છે, એ પરમાર્થ સંયમ છે. એટલે સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કહ્યો છે. બારમાં જે કંઈ ત્યાગ વગેરે હોય તો એ એવો સંયમ એને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. એ સંયમ છે એ જેને નિશ્ચયથી સંયમ છે અથવા તો પરમાર્થ સંયમ છે એને એવો સંયમ હોય જ છે. અને એકલો વ્યવહાર સંયમ હોય, નિશ્ચયથી પરમાર્થે સંયમ ન હોય અને બાહ્યમાં બધું છોડી દીધું હોય, તો એવો સંયમ હોય તો એને ખરેખર સંયમ કહેતા પણ નથી. અને એ વાત અહીંયા ગોપાળુદેવી પણ એમ જ લીધી છે કે જે કે સ્વ સ્વરૂપને વિશે સ્થિતિ, તે પરમાર્થ સંયમ કયો છે, આ હોય છે. અને તે સંયમને કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કયો છે. એટલે કે એવા પરમાર્થ સંયમના કારણભૂત એવા અન્ય નિમિત્તોના ગ્રહણને, એટલે કે મુનિ દશા અંગીકાર કરવી કે ક્ષુલક થવું કે નિલક થવું કે પછી શ્રાવક થવું, શ્રાવિકા થવું, જે કઈ રીતે સંયમ જે લેવાતો હોય એ પ્રમાણે, એ બધા જે છે એને ગ્રહણ કરવા, તો એ બધો તો વ્યવહાર સંયમ થયો. મુનિ થાય કે અંગીકાર થાય કે જે કઈ સંયમ લે છે, તો એ બધો સંયમ એ વ્યવહાર સંયમ થયો. એની વાત કરતા કહે છે કે એવા અન્ય નિમિત્તોના ગ્રહણને વ્યવહાર સંયમ કયો, જે પરમાર્થ સંયમના કારણભૂત એવા એ નિમિત્તો છે. એવા નિમિત્તો હોય એ ખરેખર એ સંયમ, બારમાં જે કંઈ સંયમ લીધો એ ખરેખર પરમાર્થ સંયમનું ખરેખર કારણ નથી, એ તો નિમિત્ત કારણ છે. એ નિમિત્ત કારણ છે, બાહ્યમાં જે સંયમ છે એ નિમિત્ત કારણ છે. પણ એવા જ નિમિત્તો, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. જેને સાતમું ગુણસ્થાન આવે એને બારમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય જ, એટલે એવું જ નિમિત્ત હોય. સાતમા ગુણસ્થાને હોય એ કઈ પેન્ટ શર્ટ પહેરીને ફરતો હોય એવું ના હોય, એને મુનિ દશા હોય જ, એટલે એ નિમિત્ત છે અને એવું જ હોય, એ વાત અહીંયા લીધી છે. એટલે કારણભૂત કયો એટલે એમ એનો અર્થ નથી કયો, પણ નિમિત્તો ના ગ્રહણને એમ કરીને વાત કરી છે. એટલે એ નિમિત્તો હોય છે એવા, એને વ્યવહાર સંયમ કયો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. એટલે બારમાં એવો વ્યવહાર સંયમ હોય તેનો જ્ઞાની પુરુષોએ ક્યારેય નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા એટલે કે લક્ષ વગર, પરમાર્થના લક્ષ વગર
વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે, વ્યવહાર સંયમમાં જ એમ માને કે બસ અમને તો સંયમ છે, પરમાર્થે સંયમ છે એમ માને, તો તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ નિષેધ કર્યો છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. ગુરુદેવ ઘણી વાર આ વાત કરે છે કે એ દીક્ષા લીધી, પણ એ દીક્ષા ક્યાં હતી એમ પણ બોલે ગુરુદેવ. દ્રવ્યલિંગ ની વાત કરતા ઘણી વાર એ વાત કરે છે, કેમ કે જે પરમાર્થ સંયમ હોય, જે પરમાર્થે પોતાની દશા હોવી જોઈએ, મુનિની દશા હોવી જોઈએ, સાતમા પોતાની એ ન હોય, અરે સમય દર્શન પણ ના હોય, તો પછી જે બાહ્ય સંયમ છે એવો સંયમ જે છે એમાં એ પરમાર્થ બુદ્ધિ કરીને રહ્યો છે, તો એને ભવના ભ્રમણ તો નહીં રોકાય, પણ એ મિથ્યાત્મને કારણે ઉલટા ભાવ વધી જશે. એ એમ માને કે અમે તો આ સંયમ ગ્રહણ કર્યો એટલે બસ અમે તો મુક્તિને પામવાના જ છીએ, અને અમે તો મુનિ જ છીએ, એવી માન્યતા જો કરતા હોય તો એ મિથ્યા માન્યતા છે, મિથ્યાત્વનું પોષણ થઈ જાય છે. એટલે તો ગુરુદેવે પરિવર્તન કર્યું કે ના, અમે મુનિ નહીં, પોતે સમ્યગદર્શી છતાં પણ કહે છે કે અમે મુનિ નહીં. મુનિની દશા કેવી હોય? સાતમા છઠ્ઠા ગુણતાને મુનિ દશા હોય, એ વાત અહીંયા કરી છે. પરમાર્થની ઉપેક્ષા એટલે કે લક્ષ વગર, પરમાર્થના લક્ષ વગર, એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા કરે છે, માન્યતા રાખે છે, તો તેના વ્યવહાર સંયમનો અભિનિવેશ ટાળવા, અભિનિવેશ ટાળવો છે, એનો વ્યવહાર સંયમ ટાળવો છે એમ નહીં, વ્યવહાર સંયમમાં જે માન્યતા જે છે પરમાર્થ સંયમની માન્યતા, એવો અભિનિવેશ ટાળવો છે. એને એમ કહેવું છે કે ભલે રહ્યો તારો આ સંયમ, પણ એ સંયમ છે એ સંયમ તો બહુ પાંગળો છે, એ સંયમ જે છે એ તો ખરેખર સંયમ નથી, એ માત્ર સ્વભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. સાચો સંયમ તો સમ્યક તો સહિત હોય, અને એમ કરીને જ્યારે સમજાવવામાં આવ્યું ત્યારે એની વાત કરવામાં આવી, એનો નિષેધ એ રીતે કરવામાં આવ્યો કે ભાઈ આ ખરેખર સંયમ કહેવાય નહીં. પણ એમ નથી કહ્યું, એવું નથી કહ્યું કે આવો સંયમ હોય જ નહીં, એવી કોઈ વાત નથી. પરમાર્થે જેને સંયમ છે એને તો પછી એવો સંયમ હોય, વ્યવહાર સંયમ સાથે હોય હોય ને હોય જ, એટલો પરમાર્થે સંયમ હોય એમ બનતું નથી, સાથે એવું હોય જ છે, બાહ્યમાં એવી દશા હોય જ છે, એવું બાહ્ય ચારિત્ર હોય જ છે, પણ પેલો પરમાર્થનો વિચાર જ કરતો નથી, અને એમ જ વ્યવહાર સંયમની અંદર એને વ્યવહાર કહેવાય જ નહીં, એવા આચરણમાં સ્વભાવ રૂપ આચરણની અંદર એમ માનતો હોય કે અમને તો સંયમ છે, તો એ માન્યતા એની ખોટી છે. ને એ માન્યતા, ખોટી માન્યતાને ટાળવા માટે, એવો ખોટો એનો અભિપ્રાય, એવો અભિનિવેશ એ ટાળવા માટે એ નિષેધ કરવામાં આવ્યો છે કે ભાઈ આ ના કહેવાય સંયમ, તું પહેલા સમ્યક તો પ્રગટ કર, પછી તને સંયમ થાય. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. એટલે કે પરમાર્થ સંયમમાં આ વ્યવહાર સંયમ છે તે નિમિત્ત કારણ હોય છે, ઉપાદાન કારણની વાત નહીં. ઉપાદાન કારણ તો પોતાનું અંતરંગ છે, પોતાને સમ્યક દર્શન થયું છે ને વારંવાર પોતે એવો અનુભવ કરે છે, એ ઉપાદાન કારણ કહેવાય. પણ આ નિમિત્ત કારણ તરીકે વિચાર કરીએ તો એવો જ્યારે સંયમ છે તો પછી નિમિત્ત કારણ કેવું હોય? તો કે વ્યવહાર સંયમ રૂપ નિમિત્ત કારણ હોય. એટલે કે છે કે એ ભલે અભિનિવેશ ટાળવા માટે નિષેધ કર્યો હોય, પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. બધું બહુ સ્પષ્ટ કરી દીધું. ગુરુદેવ ઘણી વાર આ વાત કરે એટલે કેટલાયને એમ થઈ જાય કે આ મુનિ વિશે ગુરુદેવ આમ બોલે છે, તો મુનિ વિશે એમ નથી બોલતા. ગુરુદેવ તો મુનિને વિશે પોતાનો ઉત્કૃષ્ટ અભિપ્રાય આપે છે કે મુનિ કોને કહેવાય એમ કરીને વાત કરે છે, એમની અંતરંગ દશાની વાત કરે છે, અને પછી બાહ્યમાં જે ચોખ્ખું દ્રવ્યલિંગ છે એની વાત કરે છે, એની સરાહના પણ કરે છે. એટલે લોકો સમજતા નથી, અને અહીંયા કૃપાળુદેવે એ જ વાત સમજાવી છે. આગળ કહે છે કે પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કહ્યો છે, એ અપેક્ષાથી કહ્યો છે, એને પરમાર્થ સંયમ એવો છે. તો એટલે એનો અર્થ એમ ના માની લેવું કે આવો વ્યવહાર સંયમ કરતા 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 પરમાર્થે સંયમ થઈ જશે એમ ન માનવું. ભલે સંયમ લીધો હોય પણ છતાં પણ
परमार्थ संयम नो पुरुषार्थ आपको जुदो छे, यंत्रम पुरुषार्थ छे। आगे लखे छे कि त्रि डूंगर नी इच्छा विशेषता थी लखवानु बने तो लखशो। प्रारब्ध छे एम मानीने नानी उपाधि करे छे एम जणातुं नथी, जो पोतानी वात लखी छे। प्रारब्ध छे आवुं प्रारब्ध छे एटले के कर्मना उदय एवा आव्या छे, एम मानीने ज्ञानी उपाधि करे छे एम जणातुं नथी, तो कर्मना अधीन थई गयो। ज्ञानी पुरुषे एम ना कहे प्रारब्ध छे एटले कर्मना उदय एवा आव्या छे, संयोग आव्या छे एटले अमे हवे ए रीते वर्तीए छे, एम नहीं। दृष्टिमां तो एनाथी ए जुदो ज रहे, એને એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એટલે એની પરિણતિ શુદ્ધ હોય છે। નાની ધર્મીની પરિણતિ શુદ્ધ કહેવાય, શુદ્ધ એટલે કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે અને બહારમાં ઉપયોગ રહે તે વખતે પણ એ પોતે એ બધાથી ભિન્ન જુદો પોતાને અનુભવે છે। એટલે એ વાત અહીંયા કરી છે કે પ્રારબ્ધ છે એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતા બાહ્ય કારણો રોકે છે। આ બાહ્ય પરિણતિથી તો પોતે છૂટ્યો છે એટલે અંતરંગ પોતાની શુદ્ધ પરિણતિ થઈ છે, એટલે કહે છે કે આ બાહ્યમાં આવી પરિણતિથી છૂટ્યો છે, છતાં ત્યાગવા જતા બાહ્ય કારણો રોકે છે માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છે, તથાપી તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે। એટલે એવી ઉપાધિ સહિત દેખાય છે, એની પરિણતિ શુદ્ધ છે, એ વાત છે, મૂળ વાત પાર કરવી છે। એટલે જે અશુદ્ધ પરિણતિ છે એનાથી એ છૂટ્યો છે, અશુદ્ધ પરિણતિ એટલે કે મિથ્યાત્વ સહિત ના જે પરિણામો થઈ રહ્યા હતા એ હવે એમ પરિણામ નથી થતા, મિથ્યાત્વ નથી, સમ્યક્ત્વ છે, અને હવે જે કંઈ પર સાથે જોડાવું થાય છે એ રુચિ વગર, રસ વગર અને એમાં હિત બુદ્ધિ વગર થાય છે। એટલે એ વાત અહીંયા સમજાવી છે કે પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતા બાહ્ય કારણો રોકે છે, બધાને ત્યાગ તો કરવો છે, સર્વસંગ પરિત્યાગની ભાવના તો એમણે ભાવી હતી ને, એટલે એ વાત કહે છે ભાઈ બાહ્ય કારણોને કારણે એમને ત્યાં રોકાવું થાય છે, માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય બહારથી કોઈને એમ લાગે, પણ એનું અંતર ક્યાં છે, એમની દ્રષ્ટિ ક્યાં છે, સ્વરૂપ તરફ જ છે। એટલે કહે છે કે માટે જ્ઞાની ઉપાધિ સહિત દેખાય છતાં પણ તેની નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે, એટલે કે એવી ઉપાધિથી છૂટવા માટે એ હંમેશા કટિબદ્ધ છે, એ જ ઈચ્છે છે, એ જ એનું લક્ષ્ય છે, નિવૃત્તિના લક્ષ્યને નિત્ય ભજે છે, એનાથી નિવૃત્ત થવું છે એમ જ એ ઈચ્છે છે, અને એવા જ પ્રયત્નો કરી રહ્યો છે। એ રીતે 664મો પત્રાંક થયો, એ પછીથી આ 665મો પત્ર છે, આ પણ શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે। મુંબઈ પોસ્ટ વદ 9 ગુરુવાર સંવત 1952 કૃપાળુદેવ લખે છે કે દેહાભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર। સુભાગભાઈ પ્રત્યે એમને બહુમાન હતું, કૃપાળુદેવને સુભાગભાઈ પ્રત્યે બહુમાન હતું, એટલે જયારે એવી વખત કોઈ વખત એ વાત લખે ત્યારે એમને સંબોધનમાં જ એવી વાત લખી દેતા હતા, અને અગાઉના કેટલાય પત્રની અંદર આપણે એ વાત જાણી છે, વાંચનમાં એ વાત આવી છે, અહીંયા પણ શરૂઆત આ રીતે લખી ગૌમ દેહાદ અભિમાન રહિત, દેહના અભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર। ત્યાં તો કેટલીક વખત તો સુભાગભાઈને પણ એ રીતે બહુમાન આપી અને નમસ્કાર આદિ એવું પણ પત્રમાં દેખાય, અહીંયા તો એક વાત મૂકી, મુખ્ય વાત એ રીતે લીધી છે કે જેને દેહનું અભિમાન નથી એવા સત્પુરુષો, સત્પુરુષ કોને કહ્યા, જેને કોઈ અભિમાન હોતા જ નથી, આઠ પ્રકારના મદ સત્પુરુષને હોતા જ નથી, આઠ પ્રકારના મદ અભિમાન કહીએ છીએ ને એમાંનું એક પણ અભિમાન સત્પુરુષને તો હોતું જ નથી। એટલે શરીર વિશેનું અભિમાન, શરીરની સુંદરતા કે શરીરની શક્તિ વિશેનું એવું અભિમાન સત્પુરુષને હોય ક્યાંથી, સત્પુરુષ તો સમ્યક દ્રષ્ટિ છે, જે ક્ષણિક વસ્તુ છે
જે સંયોગે કરીને પ્રાપ્ત થયેલી વસ્તુ છે, સંયોગ એટલે કર્મ ને કારણે જે પ્રાપ્ત થયેલી વસ્તુ છે, એમાં પોતાપણાની બુદ્ધિ એમને ક્યાં છે? એમને એમાં પોતાપણાની બુદ્ધિ હોતી જ નથી. એટલે પછી શરીરના અભિમાન એ શું કરા કરે? શરીરના અભિમાન કરવાનો કોઈ પ્રસંગ જ એમને દેખાતો નથી. કે શરીરના અભિમાન કરવા જેવું એમને ક્યારે કોઈ રીતે લાગતું નથી. આમાં શું શરીરનું અભિમાન કરવું? જે શરીર પોતાથી જુદું છે, પોતાના કયામાં નથી, પોતે ઈચ્છે એમ એ શરીર પરિણમતું નથી. એ શરીર જન્મથી માંડી અને અવસાન થાય, મૃત્યુ થાય ત્યાં સુધી અનેક પ્રકારના ફેરફારો એમાં થતા જ રહે છે, રોગ પણ આવે છે, આ બધું થઈ રહ્યું છે. તો એવા શરીરને પોતાની ઈચ્છા પ્રમાણે જ્ઞાની પણ પરિણામ આવી શકતા નથી. તો પછી એવા શરીર માટે શું અભિમાન કરવું? એ શરીર મારું છે એવો વિકલ્પ જ હોતો નથી. તો પછી એ રૂપાળું હોય તો એનું અભિમાન ક્યાંથી હોય? એ વિશેષ શક્તિશાળી હોય તો એનું અભિમાન ન હોય. એટલે દેહ અભિમાન રહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રણેય કાળે નમસ્કાર. આવું દેહાભિમાન જેનું ચાલી ગયું છે એવા સત્પુરુષની વાત લીધી છે. આગળ પત્રમાં લખે છે કે જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. જો ત્યાગની વાત પાછી લીધી છે, અહીંયા આરંભ પરિગ્રહના ત્યાગનું, આરંભ કામોના આયોજન કરવા એટલે આરંભ થઈ ગયો, પછી એ પ્રમાણે કાર્ય થવું હોય તો થાય, પ્રવૃત્તિ થવી હોય તો થાય, ક્રિયાઓ થવી હોય તો થાય, ન થવી હોય તો ન થાય. પણ પ્લાનિંગ કર્યું ને, તો પ્લાનિંગ એ આરંભ છે. એટલે કાંઈ પણ બીજું ના કર્યું હોય પણ આયોજન એ પ્લાનિંગ એ મોટામાં મોટો પરિગ્રહ છે. શાંતિથી વિચાર કરવા જેવું છે. આપણે દરેક વસ્તુના પ્લાનિંગ કરીએ અને પ્લાનિંગ કરીએ એટલે પછી એ જ વાત અંતરમાં રમ્યા કરે, મન એમાં ને એમાં જ ચોંટેલું રહે. કેમ કરી અને આપણે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે બધું થાય એવો વિકલ્પ રહ્યા કરે. એટલે કેટલો સમય આપણે એમાં ને એમાં રોકાઈ જઈએ, પરમાં રોકાઈએ અને એમાં કરતું તો સતત રહ્યા જ કરે. જે પ્લાનિંગ કર્યું એ પ્રમાણે કરવા માટે આપણે પ્રવૃત્ત થઈએ અને એ કરવા માટે પ્રવૃત્ત તો થોડા કલાકો પૂરતા થઈએ પણ બાકીનો સમય પણ આપણે એમાં જ રહીએ. આ કરવું છે, આમ કરવું છે, હવે આટલું પતી જાય ને પછી આગળ આમ કરવું છે, અને એ પતી જાય પછી અમુક ફલાણા ભાઈને ફોન કરીને પછી આ બાકીનું આમ કરી લેવું છે, અમુક કામ તો આમની પાસે જ કરાવવા છે. કેટલાય વિચારો એના સંબંધીને ચાલે, આ બધું શું છે? એ બધું આરંભમાં જ આવી ગયું, એને આરંભ કરી જ દીધો, એને શરૂઆત કરી જ દીધી. નાના નાના કામમાં પણ આપણે કેટલા પ્રકારે એમાં વ્યસ્ત રહીએ છીએ. કામ નાનું છે એને એને આયોજન કરીએ ને એને કેમ પૂરું કરવું ને પૂરું કરવા માટે થઈ અને કેવી રીતે બીજાઓની મદદ લેવી ને શું કરવું ને પૂરું થયા પછીથી શું કરવું ને કેટલું બધું. ભગવાન ભગવાન, આ જીવે અનાદિથી આ જ ધંધો કર્યો છે, બીજું કાંઈ કર્યું નથી. આયોજનો કર્યા છે, એના આયોજનો ક્યારેય પૂરા થયા નથી. એક આયોજન માટે વિચાર કરે છે અને એ પૂરું થાય ન થાય તે પહેલા તો બીજા પાંચ આયોજનની ઈચ્છા કરી બેસે છે. આયોજનો કરે છે, વિચારો કરે છે અને એમ ને એમ જીવન પૂરું કરે છે. આ જીવ અનાદિથી રખડ્યો છે એને કારણે જ રખડ્યો છે. આ પરમા બુદ્ધિનું મોટામાં મોટું આ કારણ છે. કેમ કે એને એમ છે કે કરી શકે છે, કરી શકે છે એ ભાવ જ્યાં સુધી પડ્યો છે ને, કર્તૃત્વ બુદ્ધિ, પરમા કર્તાપણાની બુદ્ધિ જ્યાં સુધી પડી છે ને ત્યાં સુધી એ આરંભ કરવાનો જ છે. ધર્મના નામે આરંભ કરે. અમે હવે આ ઉજવવાના છીએ, અમુક જયંતિ અમે ઉજવવાના છીએ. અમારે એપ્રિલ મહિનામાં આ જયંતિ ઉજવવી છે, ગુરુદેવની જયંતિ ઉજવવાની છે ને એપ્રિલ મહિનામાં. એટલે બધા આયોજન તો કરવા પડે ને, અમુક વસ્તુ અમુક જગ્યાએથી મંગાવવી પડે, અમુક વસ્તુ અમુક જગ્યાએથી, અમુક બેન આ કામ કરશે, અમુક બેન પેલું કામ કરશે, પછી આ રીતે વગેરે વગેરે વગેરે. ગુરુદેવે જે વાત કહી છે એની પાછળ એટલો સમય વગાડ્યો તેને સમજવામાં સ્વીકારવામાં તો એ કાર્યકારિતા. આ તો એને રસ બારમાં પડે છે ને એટલે એ તરત જ એ ભાઈ વાત મૂકો એટલે આવી ગયા, બધા તૈયાર થઈ જાય. આપણે કહીએ કે ગુરુદેવની જન્મ જયંતિ ઉજવવાની છે તો સ્વાધ્યાયમાં જે બગાસા ખાતો હતો એ તરત જ ઉભો થઈ જશે. હા હા બરાબર છે, એકદમ તૈયાર થઈ જાય. આ તો રોજનું જોવામાં આવે છે. ગુરુદેવના પ્રવચનમાં જયારે
પ્રવચન સારના સ્વાધ્યાયની અંદર ઉત્પાદ વે ધ્રુવ એની સૂક્ષ્મતા અને એના સંબંધની જયારે વાત ચાલતી હોય ત્યારે એને બધા સાવતા હોય અને એને એ વખતે કહીએ કે ચલો હવે ગુરુદેવની જન્મજયંતિ આપણે એપ્રિલ મહિનામાં ઉજવવાની છે, તમે શું માથે લેશો? તો બધું કરીશું, ગુરુદેવનો આમ ફોટો લાવીશું, આમ કરશું, આમ મૂકીશું, પછી એ ફોટો મોટો ફોટો મારે ઘેરે છે ત્યાંથી હું લઈ આવીશ, વગેરે 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 બધું. શું નથી કરતો ધર્મના નામે એ કેટલાય આયોજનો કરે છે, આરંભ કરી દીધું છે, અને એમાંથી ઊંચો નથી આવતો. એને માટે કૃપાળુ દેવે વાત કરી છે અહીંયા કે આરંભ પરિગ્રહનો ત્યાગ એ વાત કરી છે. તો કે છે કે જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. વારંવાર કહ્યું છે એમ નહીં, જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે. એક વાર નથી કહ્યું, વારંવાર. આરંભ પરિગ્રહનો ત્યાગ એ ઉત્કૃષ્ટ ત્યાગ છે અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે. ત્યાગનો ઉપદેશ પણ કર્યો છે અને પોતે પણ એમ જ વર્ત્યા છે. આરંભ પરિગ્રહનો ત્યાગ માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. એને ઘટાડતા જવું જોઈએ, સંક્ષેપ વૃત્તિ એમ કહ્યું છે, એને સંક્ષેપી લેવું જોઈએ. આરંભ પરિગ્રહ પ્રત્યે સંક્ષેપ વૃત્તિ, કારણ વગરના આરંભો કરવાની એ મોટો પરિગ્રહ છે. એની શરૂઆત કરો એટલે પછી થઈ રહ્યું. મુમુક્ષુ પુરુષોએ એનાથી અલિપ્ત થવું જોઈએ. કારણ વગરના આરંભ સમારંભો કરવાની આરંભ પરિગ્રહમાં પડવું નહીં. અહીંયા તો એ કહે છે કે માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપ વૃત્તિ જોઈએ એમાં સંદેહ નથી. આગળ લખે છે કે આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, શા માટે ન કરી શકે? શું પ્રતિબંધ શું છે કે આરંભ પરિગ્રહનો ત્યાગ કરી નથી શકતો? શેને કારણે એ એવાનો ત્યાગ નથી કરી શકતો, આરંભ પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતો? એ પ્રતિબંધો કયા પ્રતિબંધ છે એવા કે જેને કારણે એ નથી કરી શકતો, એક વાત. અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રતિબંધનો પહેલા વિચાર કરે અને પછી એ પ્રતિબંધને કેવી રીતે ટાળી શકાય. અમારે આટલું તો આ કરવું જ પડે, અમારે આમ છે તેમ છે જે લઈને બેઠો છે, તો જરાક વિચાર કરે કે અમારે શા માટે એ કરવું પડે? અમે ન કરીએ તો જરાક બીજી રીતે વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ના ના, પોતાને જ રસ છે એમાં, એમાં રસ પોતાને છે એટલે એ કરે છે. જો એવું એ કરતો હોય અને એમાં કોઈ એનો ભાવ ન પૂછે, અથવા તો એ કંઈક કરીને લઈ ગયો હોય અને પેલા કે જા લઈ જા ભાઈ, આની કાંઈ જરૂર નથી, તો એનું મોઢું પડી જાય અને કેટલાય પ્રકારે એ દ્વેષ કરે. મોટો ફોટો લઈ અને હું ગયો હતો ગુરુદેવનો, સરસ ફોટો હતો, પણ અમુક ભાઈએ ના પાડી દીધી કે ના અહીંયા નહીં મુકાય, અહીંયા તો આ રીતે આમ જ કરવામાં આવશે. પતી ગયું, જુઓ એને એની દશા જુઓ. પછી તો એટલો બધો કંઈક નાના પ્રકારે કેટલાય એને દ્વેષ ભાવ થઈ જાય. ગુરુજીના ફોટા માટે ના પાડી, મોટો કેટલો સરસ ફોટો હતો, ના પાડી દીધી. પાંચ જણને એ કહેશે. એટલે ખરેખર તો જીવ જે કંઈ આરંભ સમારંભો કરે છે, આરંભ પરિગ્રહ જે કરે છે, એમાં એની રુચિ છે એટલે કરે છે. બીજો કોઈ પ્રતિબંધ છે જ નહીં, કોઈ પ્રતિબંધ જીવને હોતો જ નથી આરંભ પરિગ્રહનો ત્યાગ કરવામાં. એ પોતે જ જવાબદાર છે, એનો પોતાનો જ વાંક છે, પોતાનો દોષ છે, પોતાને એમાં રસ છે, પોતાને એમાં રુચિ છે, એમાં એ માન કસાય પોસાય છે એનો, બીજું કાંઈ નથી. એટલે એમાં જ પડ્યો રહે છે, એમાં એટલા માટે એ રોકાઈ રહે છે. આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે એનો જયારે વિચાર કરે તો એને ખ્યાલ આવે, અને એ પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, પછી એના પછી એ પ્રતિબંધને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. એટલા માટે કહે છે કે એ પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવને પોતાના ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ પણ આણવું ઘટે. આરંભ પરિગ્રહના ત્યાગ માટેનું એને તે રૂપે કાંઈક ફળ લાવવું જોઈએ
વિશેષ વિચાર કરીને કઈ રીતે કયા પ્રતિબંધ છે કે જેથી એ આરંભ અમારા અમને છોડી નથી શકતો, એનો ત્યાગ નથી કરી શકતો, અને એને કઈ રીતે ટાળવા, એનો જયારે વિચાર કરે અને વિચાર કરી અને છેવટે ફળ સ્તુતિ એ થવી જોઈએ કે આરંભ પરિગ્રહનો ત્યાગ થાય, તથારૂપ ફળ આણવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાય કહી શકાય. મુમુક્ષુતા નથી એમ કહી શકાય. લૌકિકમાં કેટલાય પ્રકારે જીવ આરંભ પરિગ્રહ આદરે છે ને, કેટલા બધા બિનજરૂરી કેટલીક વસ્તુ તો ખરેખર બિનજરૂરી જ આ જીવ કરતો આવ્યો છે. આ જીવને એટલો બધો બહારમાં રસ છે, અને એમાં મોટી વાત તો એ છે કે એનો માન કસાય પોસાય છે. એ બહારમાં કંઈક કરે છે અને બીજા એને અપ્રિશિએટ કરે છે, અને એમાં એ બહુ જ માન કસાય પોસતો થતો પોતે ખૂબ પોતાને એમ કે સુખી માને છે, ખુશી માને છે, પોતે ખુશ થાય છે. આ મિથ્યાત્વ ટળે નહીં ત્યાં સુધી આ વાત ટળે નહીં. વસ્તુ વસ્તુના કારણે પરિણમે છે, એમાં મારે ક્યાં કાંઈ કરવાનું છે? થવાનું હતું તે થાય છે તો થાય છે, એને મારે શું સંબંધ? ને થશે તો થશે, ના થવાનું હતું નહીં થાય. એમ જે કાર્ય થવાનું હશે તે થશે, થવા યોગ્ય હશે, થઈને જ રહેશે. કે મારા ન કરવાથી નથી થવાનું એમ નથી, ને મારા કરવાથી થવાનું છે એમ પણ નથી. આટલી સરળ વાતોને સમજવાની છે તો દ્રષ્ટિ આખી બદલાઈ જાય. મુખ્ય વાત પોતાની એ જ હોય કે હું તો મારા સ્વરૂપના લક્ષ્ય સ્વાધ્યાય કરું, મારું તો એ જ કર્તવ્ય છે, અને વધારે ને વધારે મારા સ્વરૂપની દ્રઢતા કરતો જાઉં જેથી કરીને મને મારા વિકલ્પો ઘટે. મારે તો એમાં રહેવાનું છે. આ બધા આરંભના વિકલ્પોમાં હું ક્યાં ગૂંચવાઈ ગયો? આખો દિવસ એના વિચારો શું કરવાના? હજી ગુરુદેવની જયંતિ આવવાની તો ભાઈ ઘણી વાર છે, અત્યારથી ચાલી નીકળ્યો છે ને, એમ જ થઈ રહ્યું છે ને અત્યારે. આ તો પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું છે, કેમ કે બીજા બધા બાળ્યાની તો વાત જવા દો, પણ ધર્મના નામે પણ આમ થઈ રહ્યું છે. પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન, એના સંબંધીનો વિચાર, એ બધું સૂચતું નથી. એ કેટલા કલાક થાય છે દિવસમાં? અને આ કાંઈ પણ બીજી વાત હોય અથવા તો કોઈ પણ પ્રકારના આરંભની વાત હોય, તેમાં તો એ કલાકોના કલાકો બગાડી નાખે છે. અને કેટલીક વખત તો એને કારણે થઈને એને કેટલા બધા રાગદ્વેષ થાય છે. એટલે કૃપાળુ દેવે આ વાત લખી છે, કઈ અમસ્તી નથી લખી. મુમુક્ષુ ના કરો એમ એ પાછો કરતો નથી. આરંભ પરિગ્રહને ત્યાગવા માટે થઈ અને પ્રયત્ન નથી કરતો, એનું કારણ સમજતો નથી કે એ સાક કયા પ્રતિબંધ છે, કેને શેને કારણે એને એવા આરંભ પરિગ્રહ થઈ રહ્યા છે, અને એ સમજી અને એને ટાળવાનો પ્રયત્ન ન કરે, એના સંબંધીને કોઈ વિચારણા જ ના કરે, તો ખરેખર એ મુમુક્ષુ જ નથી એમ કહી દીધું. અહીંયા તો ખરેખર તો એવું એને ફળ લાવવું પડે, એવો પરિણામ લાવવા પડે કે આરંભનો ત્યાગ થાય, એવા પરિણામ થવા જોઈએ. લખે છે ને, કેવળ ચિત્તમાં વિશેષ વિચાર અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે, જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી એમ પ્રાય કહી શકાય. આગળ લખે છે કે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રસંગ વિચાર કરી પછી ઉપર કયો તે વિચાર અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી. શું છેલ્લી વાત લખી દીધી, બહુ સરસ વાત, કે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય, આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય. ઝઘડો પડીને છોડી દઈએ એમ નહીં. આરંભ વસ્તુ કોઈ વસ્તુના આયોજનો બધા હોય ને એમાં પછી મારું તો કંઈ એમાં સાંભળતા જ નથી એમ ઝઘડો કરીને છોડી દીધો એમ નહીં, પણ પરમાર્થે એ છોડવાનો પ્રયાસ થવો જોઈએ કે વસ્તુ છીંક છે, જે થવાની છે તે થઈ રહી છે તો થઈ રહી છે. કદાચ કોઈક કોઈક પ્રકારે એ કોઈ કાર્ય કોઈકે સોંપ્યું અને થયું તો ઠીક છે, એ તો થવાનું હતું તે થયું, એમાં અમે શું કરીએ? અમે તો નિમિત્ત માત્ર ભગવાન આત્મા છીએ, બીજું કાંઈ નથી. પરમાર્થે એનાથી નીકળી જવું જોઈએ. પોતે એનાથી જુદો છે. જે કાર્ય થઈ રહ્યું છે, જે જે વાતના આયોજનો થઈ રહ્યા છે, જે આરંભ શરૂ થયો છે, એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે. એ પ્રકારે યથાર્થ
ખરેખર તો એ પરિગ્રહનો ત્યાગ કરે. બધા જ પ્રકારના પરિગ્રહો પણ સાથે જે કંઈ હોય ને, બીજા બધા વસ્તુ સિવાય પણ બીજા અનેક પ્રકારના માનસિક પરિગ્રહો ઘણા બધા એ ધારણ કરી લે છે, એ બધાનો ત્યાગ થઈ જવો જોઈએ. એટલે પરમાર્થ તો એ યથાર્થ કહેવાય. અને એ વિચાર કરીને પછી ઉપર કહ્યો તેવો વિચાર અંકુર મુક્ષુ જીવે પોતાના અંતકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો, એટલે તો જ પછી એનાથી એના પરિણામથી એ બચી શકે. નહીતર આરંભ પરિગ્રહના પરિણામે આ જીવ ઘણા ભવના ભ્રમણ કરે છે, એ જ કરતો રહ્યો છે. અને આગળ પણ પછી પત્ર પૂરો કરે છે એટલે પોતાની વાત લખી છે કે તથારૂપ ઉદયથી અત્યારે વર્તમાનમાં એવો ઉદય અત્યારે છે તે રીતે હવે આ આગળ વિશેષ અમે નથી લખતા. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું અમલમાં બની શકતું નથી એમ કરીને પત્ર પૂરો કર્યો છે. તો એ 665મો પત્ર થયો, તેથી 666મો પત્ર છે, કિમચંદભાઈ પર લખાયો છે. મુંબઈ પોસ્ટ બાદ 12 રવિવાર સંવત 1952. કૃપાળુદેવ લખે છે કે ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી આદિ એવું પદ, ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી આદિ પદ, તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા. એ પદને છોડીને ચાલી નીકળ્યા. ચક્રવર્તી આદિ પદ, એવા પદ, મોટા પદ, મહારાજા ચક્રવર્તી એવું પદ, તો એ પણ અનિત્ય છે એમ દેખીને વિચારવાન પુરુષો તે પદને છોડીને ચાલી નીકળ્યા. અથવા પ્રારબ્ધ ઉદયે વાસ થયો તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા કરે છે અને ત્યાગનો લક્ષ્ય રાખ્યો છે. શું કહે છે? પહેલી વાત તો એ કે આ બધી ઉત્કૃષ્ટ સંપત્તિને જે કંઈ બધું પ્રાપ્ત થાય એવું પદ, એટલે કે કોઈ મહારાજા મોટા અથવા તો ચક્રવર્તીનું પદ, તો એ ચક્રવર્તીના પદને પણ એ અનિત્ય દેખીને, એટલે કે એ પદ ક્ષણિક છે, અત્યારે વર્તમાનમાં છે કે કંઈ કાયમ રહેવાનું નથી. એ પદની પ્રાપ્તિ થઈ છે એ કર્મનો ઉદય છે, અને કોઈ પણ કર્મને સ્થિતિબંધ હોય એ ઉદયમાં આવે અને પછી એની સ્થિતિ પૂરી થતા ખરી જાય છે, એ પદ રહેતું નથી. કદાચ આયુષ ગુરુ થઈ ગયું હોય સાથે અને એમ, અથવા તો કોઈ બીજી રીતે કોઈ પણ રીતે મહારાજા મોટા થયા હોય તો પણ એ પદ ચાલ્યા જાય છે ને, મોટા પ્રેસિડેન્ટ થયા હોય ને બધા પદ ચાલ્યા જાય છે ને, બધા ક્ષણિક છે, એ બધું પર્યાયમાં છે, એથી કઈ પોતાને લાભ છે એમ તો છે નહીં. ચક્રવર્તી હોય તો એના આત્માને શું લાભ? ચક્રવર્તી હોય તો એથી કઈ એના આત્માને લાભ છે? એ તો પુણ્યનો ઠાઠ છે, પુણ્યનો ઠાઠ, એને લાભ શું કરવાનો હતો? ચક્રવર્તી હોય વધારે ધર્મ ધ્યાન કરી શકતો હશે, એવું તો કઈ છે નહીં. ઉલટો એની જંજાળમાં ફસાઈ જાય, એમાંથી બહાર નીકળવું એને માટે ઘણું અઘરું થઈ જાય. તો એવા પદને એ જે સમજ્યું છે મુમુક્ષુ, સાચા મુમુક્ષુ છે, એવા પદને તો સત્વરે છોડી દે છે, એ બધી વાતને છોડી અને નીકળી જાય છે, એમાં રચ્યા પચ્યા રહેતા નથી. વિચારવાન પુરુષો એમાં રહેતા નથી, એ પદને છોડીને, કેમ કે એ અનિત્ય છે, નિત્ય નથી, અને એ અનિત્ય વસ્તુમાં રહીને પોતાને કાંઈ લાભ થવાનો નથી, થાય તો નુકસાન થાય. શું નુકસાન થાય? કે વિભાવ ભાવે ને વિભાવ ભાવે એ જીવન પૂરું કરે, શુદ્ધ ભાવનો પુરુષાર્થ ઉપડે જ નહીં. એમાં એમાં જો રહી જાય તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ ઉપડે જ નહીં, એટલે એનું તો એ લક્ષ્ય કરતા નથી. જે વિચારવાન પુરુષ છે, જે સાચા મુમુક્ષુ છે, જેને પોતાના આત્માનું મહાત્મા આવ્યું છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એવા એ વિચારવાન પુરુષો એવા પદને છોડીને ચાલી નીકળ્યા છે. એવા તો ઇતિહાસમાં ઘણા જ દાખલા છે. અથવા બીજી વાત લીધી છે કે અથવા પ્રારબ્ધ ઉદયે વાસ થયો, પ્રારબ્ધ ઉદય એટલે એવું કર્મનો ઉદય છે તો એમાં એ સાથે રહ્યા છે, તો પણ અમૂર્છિતપણે એમાં એમને મૂર્છા નથી, એટલે કે એમાં એ મોહિત થયા નથી,
કઈ પદ પ્રાપ્ત થયું છે અને પદને કારણે જે સંપત્તિ વગેરે જે પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થયા છે તો એમાં એ મોહિત થયા નથી, એનાથી પોતે તદ્દન ભિન્ન જુદા રહે છે. એટલે અમૂર્છિતપણે અને ઉદાસીનપણે એ પોતાથી બધું જુદું છે, સંયોગે કરીને છે, એ શાશ્વત નથી, ક્ષણિક છે, એટલે પોતાને એનાથી કોઈ પ્રકારે લાભ પણ નથી અને નુકસાન પણ નથી. એ બધું જે છે તે તેના કારણે છે, એટલે એના પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે અને સ્વરૂપ પ્રત્યે જ પોતાને રુચિ છે, સ્વરૂપની પ્રાપ્તિનો જ ઉત્સાહ છે અને એનો જ એને પુરુષાર્થ વર્તે છે. અને એવો જ એને પુરુષાર્થ વર્તો હોય એ આમાં મૂર્છિત થતો નથી, એમાં મોહિત થતો નથી. એટલે કહે છે કે પ્રારબ્ધ ઉદય વાસ થયો હોય તો પણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધ ઉદય સમજીને વર્ત્યા કરે છે અને ત્યાગનો લક્ષ રાખ્યો છે, એમાં રહ્યો છે, ત્યારે પણ એને ત્યાગવું જ છે. લક્ષ તો એનો એ જ છે કે આ છોડીને નીકળી જવું છે, આમાંથી તો નીકળવું જ છે. એટલે શ્રદ્ધામાં તો એને ત્યાગ થઈ જ જાય, આ મારું નથી, એ મને ઉપયોગી નથી, એ મને લાભદાયી નથી, એનાથી હું જુદો ભિન્ન ભગવાન આત્મા છું, એવી દ્રષ્ટિ હોય. મુક્ષીની દ્રષ્ટિ હંમેશા એવી જ હોય. એટલે ત્યાગનું જે લક્ષ રહ્યા કરે, એમાં રહ્યા હોય એ વખતે પણ એમ હોય, આ કર્મના ઉદયને કારણે છે, એ કઈ અમારી મહેનતને કારણે છે એમ ના બોલે. અમે જીતી લીધું માટે આ આટલું મોટું સામ્રાજ્ય વધ્યું છે એમ ના બોલે. અથવા તો એમ ના બોલે કે આ ધન સંપત્તિ આ બધું જે છે તે અમે પ્રાપ્ત કર્યું છે અમારી મહેનતથી, એવું કઈ હોય નહીં, એવી વાત હોય નહીં. એના સ્થાને ઉલટું એમ હોય, કરે આ બધી ઉપાધિ એનાથી હું જુદો ભગવાન આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું, એટલે એને છોડવાની જ વૃત્તિ હોય, એના ત્યાગનો જ લક્ષ્ય હોય. તો એ રીતે 666મો પ્રકરણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સુંદર પત્ર છે, ખૂબ ભાવભાઈ પત્ર છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે એને તો આવા ભાવભાઈ પત્રોનું વાંચન સતત રાખવું જોઈએ. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.